વડનગરની જનરલ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. વડનગર સિવિલ હોસ્પિટલમાં એક બેનને તેમના પતિ ડિલિવરી માટે વડનગર સિવિલમાં એક તારીખે લાવેલા અને તેમને નોર્મલ ડિલિવરી થઈ હોવાનું તેમના પતિ જયેશનું કહેવું છે. જયેશભાઈ મીડિયા સમક્ષ જણાવે છે કે મારી પત્ની અને મારા બાળકની હાલત બહુ ખરાબ છે અને ડોક્ટર એવું તે શું કર્યું કે મારી પત્નીનું મળમૂત્ર પેશાબના ભાગેથી આવે છે. જુઓ જયેશભાઈનું શું કહેવું છે. જયેશભાઈના બેન પણ તેમની ભાભીની સેવા કરે છે. તેમનું ભાભીનું દુઃખ કહેતા કહેતા આંખોમાંથી પાણી આવી ગયું. સુપ્રિટેન્ડન્ટ આ બાબતે કોઈ વાત કરવા તૈયાર નથી કે સ્ટેમ્પ પણ કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી. જયેશભાઈની પત્ની કે તેમના બાળકને કંઈ થઈ જશે તો જવાબદાર કોણ? સ્થાનિક નેતાઓ વડનગર સિવિલને બચાવવા હવે આગળ આવવા જરૂરી છે. આજ આ જયેશભાઈની પત્ની સાથે જે થયું છે એ આવતીકાલે તમારામાંથી કોઈ પણ રિલેટિવ સાથે પણ થઈ શકે છે. આમાં જે પણ જવાબદાર હોય તેના પર ગુનો દાખલ કરવો જોઈએ જેથી કોઈ ગરીબ સાથે આવું ન બને. સિવિલ હોસ્પિટલનું વહીવટીતંત્ર આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી. આ હોસ્પિટલ નરેન્દ્ર મોદીએ ગરીબ જનતાને સેવા મળી રહે તે માટે બનાવવામાં આવી છે. જો આવી ગંભીર ભૂલ થઈ હોય તો આની તપાસ થવી જોઈએ તેવી માંગ જનતાના મુખેથી ઉઠી રહી છે. સુપ્રિટેન્ડન્ટ પર કોઈ મોટા સમાજ સેવક અથવા કોઈ રાજકીય આગેવાનોના આશીર્વાદ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. શું થયું છે? વાઇફને નોર્મલ ડિલિવરી કરી અને પેશાબના ભાગેથી સંડાસને બે માર્ક એક કરી દીધા છે અને ટાંકા લેવાનું ભૂલ છે. કયો ડોક્ટર હતા? ચાલી શકતી એવું તો ગોળી આપો છો ને તો અડધો કલાક કલાક પીન રે પછી કે વધારે નાખતા હેવી અસર થતી. આખી આખી 7 દિવસ થી આજ કન્ડિશન માં પેશન્ટ કરી રહ્યું છે અને તો કે હજુ અઠવાડિયા. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.